હું નથી પ્રકાશ, હું મારી આપવી એવી છે, હું થોડું ઘણું કહી શકું, વધારે નહીં કહી શકું, પણ દીવની અંદર એટલો બધો દારૂનો ધંધો વિસ્તરેલ છે એની કોઈ હદ નથી. ગુજરાતમાં તો છે જ, પણ દીવની અંદર, દીવની અંદર જે પોલીસ જે કંઈક ક્રાઇમ કહેવાય એની અંદર અમુક વ્યક્તિ છે ફલાણા ઢીકણા ને આમું, એવા લોકો અમુક જગ્યાએથી માલ જવા દે છે, અમુક જગ્યાએથી નથી જવા દેતા, અને અમારા જીવનને 400 બોટલ પડે છે અને અમે કરીએ છીએ. અમે થોડું ઘણું આવીએ દીવમાં તો 2-4 બોટલ લઈ આવી જઈએ છીએ, પણ આવા લોકો મોટી માછુલીઓને એનું કાંઈ પણ હશે, કાંઈક રહસ્ય હશે, કાંઈક રહસ્ય રહસ્ય તો હોય કોઈકનું, કાંઈક આ લોકોનું હશે, કંઈક ક્રાઇમવાળાનું રહસ્ય હોય તો જ આ લોકોને જવા દેતા હોય. મોટી માછલીઓ દરિયેથી જાય, ખાડીમાંથી જાય, નાકેથી જાય, પૈસા દઈને જાય, તો આવા લોકો અમારી ઉપર 2-4-6 બોટલનો કેસ કરીને કેન્દ્ર પોલીસને એવું દર્શાવે કે અમે કંઈક પકડ્યા આવા લોકોને. અને મેં અમુક આની પહેલાં વિડીયો મૂકેલા છે, તેની મારી ઉપર કદાચ ખાર રાખેલો હોય. તો આવા લોકોને એવું તમે કંઈક એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, ઉપલા અધિકારી કંઈક એવું સમજાવો આ લોકોને કે આવું ખોટા કેસ ન કરાય કોઈ ઉપર 2-4 બોટલમાં. જે તમારા સહભાગી છે એ બધાને પકડો નહીં. ના કેમ પકડતા, કે હગાવાલા થાય એને પકડો, પકડવા જોઈએ, એને તો પકડતા નથી આ લોકો. આપણા જેવાને 6-7 બોટલ કે આલો કેસ કરી દીધો, કરો હું ના નથી પડતો, પણ મોટા મોટાને કેમ જવા દો, આખી રાત ગાડીઓ ચાલુ એને જવા દી કેમ દો, ખાડી હોય, દરિયો હોય, નાકું હોય, પકડો એને, પકડવા જોઈએ મૂળ. તો અમારે જ્યાં 6 બોટલવાળાની 7 બોટલમાં પકડીને તમારું કંઈ કલ્યાણ નથી થવાનું. એસપી સાહેબને રજૂઆત કરું છું, કલેક્ટર સાહેબને રજૂઆત કરું છું કે સારા વ્યક્તિને પકડો, સારા મોટા જે મોટી માછલીઓ હોય એને પકડો. અમે 7-7 બોટલ લઈ એને પકડ્યો, સારું પકડો, એમાં કંઈ ગુનો થતો હતો, ભર્યું અમે સહન કરી લેવું.